પહેલી સપ્ટેમ્બર એટલે કિસાન મુક્તિ દિવસ, ખેડ સત્યાગ્રહ, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈની બેલડીએ અહીંના લાખો હેક્ટર અહીંના ખેડૂતોને જમીન અપાવી અને એમને ગણોદ્ધારામાં જમીન અપાવી અને ખેત મજૂરમાંથી ખેડૂત બનાવ્યા એને માટેની ઉજવણીનો દિવસ આ છે. અહીંના આ વિસ્તારના પારડી વિસ્તારના તમામ ખેડૂતો ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈની લીધે આજે જમીનદાર થયા છે અને ખેતી કરતા થયા છે અને પગભર થયા છે. કિસાન ખેડ સત્યાગ્રહની જે રેલી છે એ શરૂઆત 1953માં શરૂઆત થઈ હતી. એ સમયે હજારો એકર જમીનદારો પાસે જમીન હતી અને લોકો આદિવાસીઓ પાસે જમીન હતી નહીં. એના માટેની લડત ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈએ શરૂઆત કરેલી અને એ લડતની અંદર હજારો લોકો આખા વિસ્તારના, આખો વલસાડ જિલ્લાના, જૂનો વલસાડ જિલ્લો, નવસારી અને ડાંગ અને બધું સંયુક્ત, એ સમયે હજારો લોકો આ લડતમાં જોડાયેલા અને એ વખતે 14 વર્ષ સુધી લડાઈ લડ્યા બાદ 14,000 એકર ભારત દેશના વડાપ્રધાન આવીને 14,000 એકર જમીન આપી હતી અને જમીનનો ટુકડો મળ્યા બાદ લોકો ખેતી કરતા, ખેડૂતો ખેતી કરતા થયા અને ખેતી કરીને આજે એનો જીવન ગુજારો ચલાવી રહ્યો છે. ત્યારે એવા જ સમયે આ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જવાના કારણે એ જ જમીન લોકોની એક્સપ્રેસ હાઈવે માંગે તો એને કરોડો રૂપિયા પૈસા પણ એ જમીન અમેરા છે. એ દિવસે 200 રૂપિયા પણ, 1 એકરના 200 રૂપિયા ભરવાના એ 200 રૂપિયા પણ ન હતા એવી પરિસ્થિતિ હતી ત્યારે. એ મહામૂલ્ય જમીન આપણે ખેડીને ખેડૂત સમૃદ્ધ બન્યા છે.